વિકાસની ફોર્મ્યુલા અને વાતો પાંચ બત્તીથી સેવાશ્રમ થઈ શક્તિનાથ સુધીના સૌથી મોંઘા નિર્માણ પામનાર માર્ગ ઉપર પોકળ સાબિત થઈ રહી હોવાનું ભરૂચના શહેરીજનોને લાગી રહ્યું છે. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર વર્ષો જૂની વરસાદી પાણીના ભરાવાની સમસ્યાથી ભરૂચના દુકાનદારો, વાહન ચાલકો અને નગરજનો છુટકારો અપાવવા માટે 3 કરોડના ખર્ચે 900 મીટરનો માર્ગ હેવી પેવર બ્લોકનો બનાવવા માટે 23 ડિસેમ્બરે કામગીરીનો ભરૂચના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત ભાજપ શાસકોએ નારિયેળ ફોડી આરંભ કરાવ્યો હતો. શહેરીજનોને તકલીફ ભોગવી ન પડે તે માટે અગાઉ આરસીસીનો મંજૂર કરાયેલો રસ્તો હેવી પેવર બ્લોકમાં તબદીલ કરાયો હતો, જેથી ઓછા સમયમાં કામગીરી પૂર્ણ થાય તેવું ખુદ શાસકોએ કહ્યું હતું. આજે સેવાશ્રમ રોડ ઉપર હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાલને અડીને 150 મીટરથી વધારે પાઇપલાઇન નાખવા કરાયેલ ખોદકામને 1 મહિનો વીતી ગયો છે. સાંકળો રસ્તો, ખોદકામ અને માટીના ઢગથી વધુ સાંકળો થઈ જતા લોકો ઉડતી ધૂળ વચ્ચે ખાડાઓ અને ટ્રાફિક જામમાંથી પસાર થઈ રહ્યા છે. 1 મહિનાથી આ કામગીરી વચ્ચે જિલ્લા કલેક્ટરનું માય લિવેબલ ભરૂચનું સ્વપ્ન પણ રોળાઈ રહ્યું છે. આજે રવિવારે રાત્રે માય લિવેબલ ભરૂચ હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર જાહેર કાર્યક્રમ છે, તો 26 જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી પણ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થવાની છે. ત્યારે હાર્દ્ય સમો આ મુખ્ય માર્ગ છેલ્લા 1 મહિનાથી ખોદેલા ખાડા અને માટીના ઢગ વચ્ચે નગરજનોને અવરોધી રહ્યો છે.